ઉપલેટા નગરપાલિકા સદસ્ય છું. ઉપલેટા બાયપાસથી ડુમિયાણી તરફથી ઉપલેટામાં પ્રવેશતો જે રસ્તો છે એ અતિશય બિસ્માર હાલતની અંદર છે. ઠેર ઠેર ગાબડાઓ છે, ખાડાઓ પડી ગયા છે અને તેમાંય પુલની અંદર તો ખીલાસરીઓ દેખાય છે અને એ પુલ દિવસે ને દિવસે નબળો પડતો જાય છે. સત્વરે જો પુલ રિપેર કરવાની કામગીરીઓ કરવામાં નહીં આવે તો એક પુલ કદાચ ભાંગી તૂટી જાય અને કરોડોના ખર્ચે બનેલી આ પુલની તૂટી જવાની ભય આજે લાગી રહ્યો છે. ઉપલેટા નગરપાલિકાએ આ રોડ સંભાળ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાને એ રોડ રિપેર કરવાની જવાબદારી બને છે. વહેલી તકે લોકોને ઈજાઓ ન થાય, લોકોને અકસ્માતનો ભોગ ન બનવું પડે અને રોડ સારો બને એના માટે સત્વરે આ કામગીરી હાથ ધરવા માટેની મેં અગાઉ પણ માગણી કરી છે અને આજે પણ માગણી કરું છું કે સત્વરે આ કામગીરી પૂરી કરવામાં આવે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. ઉપલેટામાં આવવા માટે તમે રાજકોટ બાજુથી આવો એટલે બાયપાસ મૂકી અને શહેરમાં જેવા જ એન્ટ્રી થાવ એટલે શહેરમાં પહેલાં જ એન્ટ્રી થતાં જ એક પુલ તમારે પાસ કરવો પડે છે. આ રેલવેનો પુલ છે, રેલવેનો પુલ બન્યો અને હજી 1-1.5 વર્ષ જેવું થયું છે ત્યાં તો આ પુલ તૂટી ગયો છે. 1.5 વર્ષમાં 3-4 વખત તો વહીવટીતંત્રે આ પુલને રિપેર કરી દીધો, આમ છતાં આ પુલ સતત તૂટી જાય છે અને ટકતો જ નથી. ઉપરથી તમે નીકળો તો ખીલાહારી ચોખ્ખી દેખાય છે. એટલે આ પુલમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર પણ સંડોવાયેલા છે, અધિકારીઓ પણ સંડોવાયેલા છે. એટલે અમે કોંગ્રેસને ધોરણે માગણી કરીએ છીએ કે આ પુલની સમગ્ર તપાસ થવી જોઈએ અને જે જવાબદારો છે એમની સામે પગલાં લેવા હોવા જોઈએ. પછી કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા પડે તો બ્લેકલિસ્ટને મૂકો એજન્સીને. અધિકારીઓ જો સંડોવાયેલા હોય તો અધિકારીઓ સામે પણ પગલાં લેવા હોવા જોઈએ. એવું અમે જ નહીં પણ આ શહેરના સમગ્ર નાગરિકો એવું ઈચ્છે છે કે 1 વર્ષમાં જો કરોડો રૂપિયાને ખર્ચે બનાવેલો પુલ તૂટી જતો હોય તો એની જવાબદારી કેની. એટલે આ પુલને તાત્કાલિક રિપેર કરવો અને જે કંઈ નુકસાન છે એની સામે તપાસ કરીને પગલાં લેવા હોવા જોઈએ. RC દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ઉપલેટા શહેરમાંથી પસાર થતો જૂનો નેશનલ હાઈવે રાજકોટ પોરબંદર રસ્તો સંભાળેલ છે, જે તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ કરી અને નગરપાલિકાને સુપરત કરેલ હતો. એ રસ્તો જેની પરફોર્મન્સ ગેરંટી પીરિયડ પણ હાલમાં પૂર્ણ થઈ ગયેલ છે અને નગરપાલિકામાં ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થવા જઈ રહેલ છે, માટે આ રસ્તો કરવો કે ન કરવો એ અંગે નક્કી કરવા માટે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવવામાં આવેલ હતું. હવે નાગનાથ ચોકથી ધોરાજી સાઈડનો જે પોરબંદર નેશનલ જૂનો હાઈવે છે તે રસ્તો, એ જ રીતે પોરબંદર બાજુનો જે છેડો છે એ બંને છેડા એવા છે કે જ્યાં ભૂગર્ભ ગટર યોજના આવતી નથી, માટે નગરપાલિકાએ હમણાં જાન્યુઆરીના જનરલ બોર્ડમાં સરકારની 14માં નાણાપંચની યોજનામાંથી આ 2 કટકા ફરીથી રીસર્ફેસિંગ કરવાનો ગ્રાન્ટ ફાળવેલ છે અને એની એસ્ટિમેટ બનાવવાની અને મંજૂરી લેવાની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે, માટે આ 2 વિસ્તાર જે ખરેખર લોકોને રાહદારીનો તેમજ વાહન ચાલકોને જે મુશ્કેલીરૂપ થાય છે તેમાંથી લોકોને સમસ્યામાંથી મુક્તિ મળશે.